હું નિશા વાણિયા જેનિસ કિચનમાં આપનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું જલેબી, અને એ પણ એક નવી જ રીતે. તો આજે જે આપણે જલેબી બનાવવાના છીએ એ બનાવશું આપણે ઈડલી બેટરમાંથી. આ ઈડલીનું બેટર લીધું છે મેં એક બાઉલ, તો આમાંથી આપણે જલેબી બનાવવાની છે. તો સૌથી પહેલા આપણે આ એક બાઉલ ઈડલીનું બેટર લીધું છે, એમાં આપણે 2 ચમચી મેંદાનો લોટ નાખીશું અને આપણે મિક્સ કરી લઈશું. અને આપણે 3-4 મિનિટ સુધી આ રીતે હલાવતા રહીશું અને મિક્સ કરી લઈશું. મેંદાનો લોટ મિક્સ થઈ ગયો છે, હવે આને આપણે 5 મિનિટ માટે એક સાઈડ રાખી દઈશું. આપણે જલેબી માટે ચાસણી બનાવી લઈશું, તો તેના માટે મેં આ એક બાઉલ ખાંડ લીધી છે. આ 200 ગ્રામ જેટલી ખાંડ છે. આને આપણે કઢાઈમાં લઈ લઈશું. આ રીતનું ઊંડું વાસણ હોય એવું જ લેવું, અને ખાંડ ડૂબે એનાથી થોડે ઉપર આવે એટલું આપણે પાણી લઈશું, એટલે એક બાઉલ કરતા થોડું વધારે. ગેસ ચાલુ કરી લઈશું. આમાં 2 ઈલાયચી પણ નાખી દઈશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહીશું. ખાંડ ઓગળી ગઈ છે, પણ આને હજી આપણે થોડી જાડી ચાસણી થાય ત્યાં સુધી પાકવા દેવાની છે. 1-2 ઉપર આવે ત્યાં સુધી. આ ચાસણીને આપણે બહુ ઘાટી પણ નથી કરવાની, થોડી ચીકાશ પકડે તેલ જેવી ત્યાં સુધી જ પાકવા દેવાની છે. તો 2 ઉપર આવે ત્યાં સુધી આને આપણે પાકવા દઈશું. ચાસણીમાં આપણે એક લીંબુનો ટુકડો નાખી દઈશું, એનાથી ચાસણી ચોખ્ખી થઈ જશે. 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું આ બેટર રેડી થઈ ગયું છે. આમાં આપણે ફૂડ કલર નાખી દઈશું. આમાં 3-4 ટીપા જેટલો આપણે ઓરેન્જ ફૂડ કલર નાખી દઈશું. તમને યલો પસંદ હોય તો યલો નાખી શકો છો. અને મિક્સ કરી લઈશું. કલર મિક્સ થઈ ગયો છે. હવે 2 ચપટી જેટલો આપણે બેકિંગ સોડા નાખી દઈશું. તમારે ઇનો નાખવો હોય તો એ પણ નાખી શકો છો. અને મિક્સ કરી લઈશું. આપણું જલેબીનું બેટર તૈયાર થઈ ગયું છે. આ રીતનું થવું જોઈએ. આપણે આ જલેબી બનાવવાની બોટલ આવે છે એમાં ભરી લઈશું. આ રીતની તમારે આ બોટલ ના હોય તો કોઈ પણ કોથળીમાં ભરીને પણ જલેબી બનાવી શકો છો. અત્યારે આપણે આમાં ભરી લઈશું. બેટર બોટલમાં ભરી લીધું છે અને જલેબી તળવા માટે મેં આ ઘી ગરમ મૂકી દીધું છે. તમારે જલેબી તેલમાં તળી હોય તો તેલમાં પણ તળી શકો છો. આ ઘી ગરમ થઈ ગયું છે, આપણે જલેબી બનાવી લઈશું. આ રીતે ચૂપી ચૂપી પાડી દઈશું. એક સાથે વધારે જલેબી ના નાખવી, 2-3 જ. આ એક સાઈડ થી થોડી ક્રિસ્પી થઈ જાય પછી જ આને ફેરવવાની. જલેબી ફ્રાય થઈ ગઈ છે, હવે આમાંથી આપણે કાઢી અને તરત જ ચાસણીમાં નાખવાની છે. આ રીતે ઘી નિતારી અને ચાસણીમાં નાખી દઈશું. ચાસણીમાં આપણે 2-3 મિનિટ માટે રાખશું. આપણે જલેબી ચાસણી પી લીધી છે, તો આને આપણે પ્લેટમાં લઈ લઈશું. આને વધારે સમય માટે ચાસણીમાં ન રાખવી, 2-3 મિનિટ માટે જ રાખવાની. આ રીતે આપણે બધી જલેબી બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી ઈડલી બેટરની જલેબી, જે એકદમ ટેસ્ટી અને ક્રંચી, બહુ જ ટેસ્ટી બને છે આ જલેબી. જો તમે પણ આ રીતે જલેબી બનાવતા હોય તો મને કમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આ એક જલેબી હું તમને તોડીને પણ બતાવું છું, એકદમ ક્રંચી અને જ્યુસી છે.
જોઈ શકો છો તમે આ બહુ ટેસ્ટી બને છે જલેબી તો તમે પણ ટ્રાય કરજો આ રીતે।